એકાદ વર્ષના અંતરાલ પછી મારું સ્વર્ગ મને પાછું મળ્યું. હા, મેઘદૂતના યક્ષ જેવો કોઈ અપરાધ થઈ ગયો હશે. આખી શિક્ષકની અમારી નાદથી તે આ સજા મળી. વિરહની કવિતાઓ તો ઘણી ભણાવેલી, પણ અનુભવાઈ આ દિવસોમાં. એ ખરું કે ઓનલાઈન વર્ગોએ વેન્ટિલેટરથી જીવતા રાખ્યા અમને સૌને. ઘણું ઘણું નવું થઈ શક્યું પણ ખરું. કોલેજ બહારના વિદ્યાર્થીઓ સાથે મૈત્રી થઈ એ પણ ખરું. પણ તોય એ તો સગડી ટેકણ લાકડી જ. આખરે એ ખસી ગઈ ને વર્ગની દિવાલો જીવતી થઈ ગણગણવા લાગી. સુકા ઘાસ જેવી બરછટ બની ગયેલી સૂન મૂન બેન્ચો ફરી લીલી થઈ ગઈ જાણે. જીવમાં જીવ આવવાનો પ્રયોગ કરી વાક્ય બનાવો એવું હવે પૂછીશું નહીં પરીક્ષામાં. અનુભવી લીધું ને. હવે શરૂ થશે અમારી ધમાલ મસ્તી અને મજા. હા, હવે શરૂ થશે અમારી ધમાલ મસ્તી અને મજા. કવિતાઓ, નિબંધો અને વાર્તાઓની ઓથમાં ફરી જીવીશું સાથે. અરે, જીવતે જીવ પાછા જીવીશું અમારા પોતિકા સ્વર્ગમાં. કેવી મજા પડશે નહીં.